દમણના દરિયામાં ડૂબી જતા ચારના મોત. ઉત્તર પ્રદેશથી ફરવા આવેલા પર્યટકો સાથે બની ઘટના. દમણના જમપોર દરિયા કિનારે ડૂબવાથી મોત. દરિયામાં ડૂબી જતા ચાર સગીરોના મોત. દમણ પોલીસે હાથ ધરી તપાસ. વિવાદાસ્પદ હેડ ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર. 20 માર્ચે લેવાશે હેડ ક્લાર્કની પરીક્ષા. ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કરી તારીખ. પેપર લીક થવાના કારણે ડિસેમ્બર મહિનામાં જ રદ કરાઈ હતી પરીક્ષા. રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી વધશે. 3 થી 5 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા. દરિયા કિનારે 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ. સમુદ્ર વિસ્તારમાં ફૂંકાઈ રહ્યો છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન. અરબી સમુદ્રમાં ઉભી થયેલી ડિપ્રેશનની અસર. આખરે મીડિયા સમક્ષ આવ્યા જમનાબેન. વેગડા તાંત્રિકના ખેલ બાદ સુફિયાણી સલાહ. જમનાબેન હવે મીડિયાને આપી રહ્યા છે જ્ઞાન. જમનાબેને કહ્યું કે મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાનું કારસો હું બાવા ભૂવા ધુતારામાં માનતી નથી. કોંગ્રેસમાં કાળા જાદુનો કકડાટ. જમનાબેન વેગડા સામે કોંગ્રેસની લાલ આંખ. જગદીશ ઠાકોરે તપાસના આપ્યા આદેશ. દોષિત ઠરશે તો પાર્ટીમાંથી સસ્પેન્ડ થશે. કાળા જાદુ સુધી પહોંચ્યો કોંગ્રેસનો કકડાટ. અમદાવાદમાં ધારાસભ્ય નેતા વિપક્ષને ટાળી દેવા તાંત્રિક વિધિ. મહિલા કોર્પોરેટરે તાંત્રિકને સોંપી કાળા જાદુની કામગીરી. કોંગ્રેસ કોર્પોરેટર જમના વેગડાની ઓડિયો ક્લિપ વાયરલ. કાળા જાદુ વિવાદ પર એમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણનું નિવેદન. કહ્યું કે હું જમનાબેનને મારા મોટા બેન માનું છું અને આવી વાતો પર ભરોસો ન કરવો જોઈએ. તમામ બાબતને અંધવિશ્વાસની વાત ગણાવી. શહેજાદ ખાન પઠાણે સમગ્ર બાબત સામે આવ્યા બાદ પરિવાર ચિંતામાં હોવાની વાત કરી. તો વધુમાં જણાવ્યું કે જમનાબેને જે કાર્ય કર્યું છે તે શરમજનક. પાર્ટી અધ્યક્ષને રજૂઆત કરીશ. કોંગ્રેસમાં તાંત્રિક વિધિના તરકટ પર ભાજપના પ્રહાર. ભાજપ નેતા ભાસ્કર ભટ્ટની પ્રતિક્રિયા. કોંગ્રેસની નિમ્નસ્તરની નીતિ છતી થઈ અને કોંગ્રેસનું થઈ રહ્યું છે અધપતન. તાંત્રિક વિધિનું નિમ્નસ્તરનું ષડયંત્ર. વિજ્ઞાન ચોથાના અધ્યક્ષ જયંત પંડ્યાનું નિવેદન. આ બંધારણ વિરોધી કૃત્ય તો પક્ષે પણ આવા નેતાની હકાલપટ્ટી કરવી જોઈએ. કાળા જાદુ જેવું કંઈ જ હોતું નથી. ધોરાજીમાં કાળા જાદુના મામલે વિજ્ઞાન જાથાની તપાસ. તો વિજ્ઞાન જાથાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી. મહિલા પોતાના ઘરે ન હોવાનું સામે આવ્યું. તાંત્રિક વિધિને લઈને ઓડિયો થયો હતો વાયરલ. કિશન ભરવાડ હત્યા કેસમાં મોટો ખુલાસો. આરોપીઓએ ડિલીટ કરી નાખી ફોનની ઘણી માહિતી. ફોનની ડિલીટ થયેલી માહિતી રિકવર કરવા પ્રયાસ. પાકિસ્તાન કનેક્શન અંગે ચાલી રહી છે તપાસ. કેસમાં આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ છે કે નહીં તેની તપાસ કરાશે. તો અમદાવાદમાં અન્ય કોઈ નેટવર્ક છે કે નહીં તેની તપાસ. કમરગનીની સંસ્થાના બેંક ખાતાની તપાસ. કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 પકડાયા. તો અત્યાર સુધીમાં કુલ 8 આરોપીની ધરપકડ. શબ્બીરને મદદ કરનારા મતીન મદાનની ધરપકડ. સાજણ ઓડેદરાની હત્યાનું કાવતરું કરનાર પણ પકડાયો. કમરગનીની સંસ્થાના બેંક ખાતાની તપાસ કરાઈ. તો TFIના શંકાસ્પદ વ્યવહારોની ચાલી રહી છે તપાસ. ATS કેન્દ્રીય એજન્સી કરી રહી છે તપાસ. અમદાવાદ ધંધુકા કિશન હત્યા કેસમાં વધુ એક ખુલાસો. ATS દ્વારા આયુબ અને ગનીની સંસ્થાની તપાસ. તેજ સંસ્થાના રજીસ્ટ્રેશનને લઈને તપાસ. વડોદરામાં કિશન ભરવાડની હત્યા મામલે વિરોધ. કોંગ્રેસના ઉપપ્રમુખ વિનોદ શાહે કર્યો અનોખો વિરોધ. રોડ પર આળોટીને રોષ ઠાલવ્યો. આરોપીનું એન્કાઉન્ટર કરવાનું માટે આવેદન આપ્યું. અમદાવાદમાં એમસીની ઓફિસ પર વિપક્ષના દેખાવ. ખરાબ રોડ રસ્તાને લઈને વિરોધ. મેયરને આપ્યો આવેદન. ભાજપમાં વધુ એક ઠાકોર સમુદાયના અગ્રણી જોડાયા. તો આત્મીય યુવા સંગઠનના કિશોર ઠાકોર ભાજપમાં જોડાયા. કોંગ્રેસ ઠાકોર સમુદાય પ્રમુખ સામે ભાજપનો વધુ એક દાવ. વડોદરા કોંગ્રેસમાં ફરી સામે આવ્યો જૂથવાદ. કોંગ્રેસ નેતા ભાવિક અમીને ફેસબુક પોસ્ટ કરતા વિવાદ. તો પોસ્ટમાં નેતા મૌલિન વૈષ્ણવ પર કર્યા ગંભીર આરોપ. કહ્યું કે મૌલિન વૈષ્ણવ છે ત્યાં સુધી ભાજપની સત્તા રહેશે. વડોદરા કોંગ્રેસમાં આગામી સમયમાં પડી શકે છે રાજીનામા. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ માટે 7 દાવેદારો લોબિંગ કરતા હોવાની ચર્ચા. વોર્ડ નંબર 7ના આગેવાન છે ભાવિક અમીન. રાજકોટ કોંગ્રેસમાં ઇન્દ્રનીલ રાજગુરુ સક્રિય. ઇન્દ્રનીલ રાજગુરુ સક્રિય થતા રાજકારણમાં ગરમાવો. રાજગુરુએ રઘુ શર્મા સાથે મુલાકાત કરતા તર્ક વિતર્ક. ઉત્તરાખંડની ચૂંટણી માટે ગુજરાત ભાજપના નેતાઓને જવાબદારી. ઉત્તરપ્રદેશ બાદ ઉત્તરાખંડમાં પણ ગુજરાત ભાજપના નેતાઓ કામ કરશે. ગુજરાત ભાજપના સિનિયર નેતાઓ ઉત્તરાખંડ જશે.
केंद्रीय गृहमंत्री अमित शाह प्रचार में लाग्या तो विपक्ष पर धारदार प्रहार कहूं कि एसपी बीएसपी ए 10 वर्ष सुधी यूपीए ने समर्थन आप्यू परंतु आ लोकोए उत्तर प्रदेश ने शू आप्यू। अमित शाहे कांग्रेस पर प्रहार करता कहूं कि 2014-15 में यूपीए उत्तर प्रदेश ने 66,000 करोड़ आप्या, मोदी सरकारे आ बजेट में उत्तर प्रदेश ने 1,45,500 करोड़ रूपया आप्या। उत्तर प्रदेश ना उप मुख्यमंत्री केशव प्रसाद मौर्य उम्मीदवारी पत्र भर्यू, कौशांबी जिला नी सिराथू बैठक थी नामांकन फाइल कर्यू। विपक्ष पर प्रहार करता कहूं कि सपा बसपा कांग्रेस नु चरित्र एक जेवू। उत्तराखंड मुख्यमंत्री पुष्कर धामी प्रचार में निकले तो हरिद्वार में रोड शो कर्यो, कोरोना गाइडलाइन प्रमाण रोड शो। कांग्रेस महासचिव प्रियंका गांधी प्रचार में लाग्या, उत्तर प्रदेश में सिकंदराबाद में डोर टू डोर कैम्पेन, लोगों ने कांग्रेस ने वोट आपवा अपील। उत्तराखंड में प्रचार माटे कांग्रेसे स्टार प्रचारकों नु लिस्ट जाहिर कर्यो, कांग्रेसे 23 स्टार प्रचारकों नी यादी बनावी अने लिस्ट में सोनिया गांधी, पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह, राहुल गांधी, प्रियंका गांधी नो समावेश। कांग्रेस ना लिस्ट में पंजाब ना मुख्यमंत्री चरणजीत सिंह चन्नी पण शामिल, अने आ तमाम स्टार प्रचारकों कांग्रेस माटे वोट मांगशे। उत्तराखंड में कांग्रेस नी सरकार बनावा माटे लोको पासेथी वोट मांगशे। कांग्रेसे उत्तराखंड माटे घोषणा पत्र जाहिर कर्यु, जो उत्तराखंड में कांग्रेस की सरकार बनशे तो 200 यूनिट मफत वीजळी अपाशे। उत्तराखंड में 5 लाख परिवारों ने वार्षिक 40,000 रूपया आपवानो वायदो। उत्तर प्रदेश और मेरठ में असदुद्दीन ओवैसी काफला पर थयु फायरिंग, ओवैसीए पोतानी गाड़ी पर 3-4 राउंड फायरिंग कर्यो होवानो कर्यो दावो, तो कार में पंचर थता बीजी कार में जवू पड्यो। कच्छी भाषा ने 8मी सूची में समावेश करवा मांग, राज्यसभाना सांसद शक्तिसिंह गोहिल नो प्रस्ताव, हड़प्पन संस्कृति ना अवशेषो धोळावीरा में मौजूद। प्रदेश भाजपे 2022 नी चूंटणी पहला ज पार्टीना बंधारण प्रमाणे शिस्त समिति नी रचना करी अने राजकोट में सांसद मोहन कुंडारिया ने शिस्त समितिना अध्यक्ष बनाव्या। सभ्य तरीके पुष्पदान गढ़वी, कनु बंवाणी, भरत बारोट नो समावेश। साबरकांठा तलोद नगरपालिका 5 कोर्पोरेटरों राजीनामा वहीवटदारों द्वारा उपेक्षा कराती होवाथी राजीनामा, पालिका पर मनस्वी वहीवट चलाववानो आरोप। वलसाड में सरपंच सम्मान समारोह में मंत्री नरेश पटेल निवेदन, अने आ वक्त हवा चाली गई एटले तालुका पंचायत जीत्या, गई वक्त दाळ अने मीठाना कारणे तालुका पंचायत की चूंटणी हार्या। गृहमंत्री हर्ष संघवीए पोताना विधानसभा कार्यालय खाते नागरिकों साथ मुलाकात करी, विधानसभा विस्तार नागरिकों की जुदी जुदी रजूआत अंगे 287 रजूआत में 280 रजूआत तात्कालिक निराकरण। अमदावाद में 4 पुलिस इंस्पेक्टर की बदली, नरोड़ा में पुलिस पर हमला बाद नरोड़ा सहित 3 पीआई की बदली, नरोड़ा निकोल और रिवरफ्रंट पीआई की बदली, नरोड़ा पीआई परेश खांभला की साइबर क्राइम में बदली। निकोल पीआई वीडी झाला की रिवरफ्रंट में बदली, तो साइबर क्राइम पीआई एसआर मुछाल की निकोल में बदली, रिवरफ्रंट पीआई एनआर पटेल की नरोड़ा में बदली। राज्यना वर्ग 1 अधिकारियों मोटा पाये बदली, तो महसूल विभाग में मोटा पाये बदली, 134 डेप्यूटी कलेक्टर की बदली, 33 जूनियर डेप्यूटी कलेक्टर ने अपाया पोस्टिंग। राजकोट में सिटी बस फरी विवाद में, सिटी बस एक गर्भवती महिला ने अड़फेटी लीधी, स्थानिक और सिटी बस ड्राइवर वच्चे बबाल थी, सिटी बस साथ वीडियो वायरल, लोगों ड्राइवर ने मार्यो मार। अमदावाद में 66 वर्ष जूनी वधु एक स्कूल बंद करवा अरजी, शाहीबाग की एचबीके स्कूल बंद करवा माटे अरजी, जिला शिक्षण अधिकारी द्वारा अरजी नकारवामां आवी। संचालकों स्कूल बंद करवा गांधीनगर शिक्षण विभाग में करी अरजी, तो स्कूल बंद थाय तो एक साथ 2,200 विद्यार्थियों अभावी थई शके छे हड़ताल। अमदावाद में विद्यार्थियों परीक्षा ने लईने अवढव में, जीटीयू सिविल इंजीनियरिंग विद्यार्थी अवढव में डिप्लोमा सेमेस्टर 3 की परीक्षा नहीं लेवाई, सेमेस्टर 4 नो अभ्यासक्रम शुरू कर देवायो। राजकोट में क्रिमिनियर सर्टिफिकेट काढ़ वचेटिया बेफाम, युवाओं पास थी 400 रूपया उघराव्यो। राजकोट बोमाड़ी भवन खाते गोरखधंधो, वचेटियाओ द्वारा युवाओं ने लूंटवानो धंधो। सूरत में कोरोना संक्रमण घटत, संक्रमित विस्तारों में कोरोना चेतवनी बोर्ड दूर करने आदेश, 2 सप्ताह में कोरोना केस 3,318 घटी 265, जान्युआरी की शुरूआत में केटलाक विस्तारों में लगवाया था बोर्ड। राजकोट धोराजी में कपास की मबलक आवक, धोराजी मार्केटिंग यार्ड में कपास की आवक रोजनी 2,000 घासड़ी की आवक, धोराजी आजूबाजू विस्तारों खेडूत आया।
राज्य में प्रतिकूल वातावरण की असर थी कपासनु उत्पादन घट्यू तो 5 लाख गांसड़ी नो घटाड़ो नोंधायो 97.80 लाख गांसड़ी सामे 92 लाख गांसड़ी नु उत्पादन थयु। राज्य में कठोर तेलीबिया पाकुना उत्पादन में वधारो थयो घऊं अने चोखा में घटाड़ो नोंधायो आ वर्षे 39.18 लाख टन की धारणा कठोर पाकों में 10 लाख टन वधारा अंदाज। राज्य 17,000 થી પણ વધુ રાશન દુકાનદારોના કમિશનમાં વધારો કરાયો તો રાજ્ય સરકારના પુરવઠા વિભાગે કર્યો વધારો। રાશન દુકાન સંચાલકોએ સરકારના નિર્ણયને આવકાર્યો। ગાંધીનગરમાં વ્યાજબી ભાવના એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીનું સન્માન કરાયું। 17,000 થી વધુ રાશન દુકાનધારકોનું કમિશનમાં વધારો કરાતા સન્માન। आनंदी संस्थाए रोजी रोटे लोक झुंबेश की शुरुआत करावी। झुंबेश रेली ने टीडीओए लीली झंडी आपीने प्रस्थान करायो। मनरेगा दिवस होवाथी करायो हतो खास आयोजन। वापी में नाणामंत्री कनुभाई देसाई ऑक्सीजन पार्क लोकार्पण कर्यो। औद्योगिक संगठनों और वापी नोटिफाइड एरिया ऑथोरिटी ऑक्सीजन पार्क बनाव्यो। सूरतना उद्योगपति सौजी धोड़किया ने परिवार हेलिकॉप्टर की भेट आपी। कर्मचारी ने मकान और कार गिफ्ट में आपनार उद्योगपति ने परिवार 50 करोड़ हेलिकॉप्टर आप्यो। सौजी धोड़किया कहूं कि एक एम्ब्युलेंस और इमरजेंसी हेलिकॉप्टर उपयोग कर सकते। साबरकांठा में जनसेवा कचेरी खाते लाइन। हिम्मतनगर जनसेवा कचेरी खाते अरजदारों की लाइन। विविध सरकारी भर्तीओ ने लई अरजदारों पहुंचा। जनसेवा कचेरी नॉन क्रिमिलियर सटी आवकना दाखला लेवा पहुंचा अरजदार। आणंद सरदार पटेल यूनिवर्सिटी में सेनेट की चूंटनी आगामी 5 फेब्रुआरी योजाशे। चूंटनी में 13 उम्मीदवारों मैदान उतरिया तो विद्यार्थियों ने पड़ती हालाकी। मुद्दे विद्यार्थी उम्मीदवारों आक्रमक सूर उच्चार्या। भावनगर सीहोर गा में दबाण कामगिरी दरमियान होवाड़ो कब्रस्तान फरती की दीवाल तोड़ता विवाद सर्जायो। उश्केरायेला टोड़ाए पालिका की टीम पर पत्थरमारो कर्यो। गैरकायदेसर दीवाल ने हटावा की कामगिरी दरमियान घर्षण। जूनागढ़ में महाशिवरात्रि मेळो योजवा देवा माटे मांग आपा गीगा। ओटलाना महंत ने भाजप नेता नरेन्द्र सोलंकी की मांग। मुख्यमंत्री और भूपेन्द्र पटेल और भाजप प्रदेश अध्यक्ष सीआर पाटिल ने पत्र लख्यो। राजकोट में डिमोलिशन नोटिस नो उग्र विरोध। लक्ष्मीनगर रहवासियों ने रेलवे फटकारी नोटिस। रेलवे की जमीन पर रहे 300 परिवार। कांग्रेस की आगेवानी में स्थानिकों आप आवेदन। नरोडा में पुलिस पर हुमला नो मामलो तो पुलिस एमसी ने साथ राखी आरोपियों गैरकायदे बांधकाम तोड़ी पाड़ियों। कोर्पोरेशन और पुलिस गैरकायदे बांधकाम अंगे अगाउथी करी हती जाण। बीसाना डॉक्टर हाउस विस्तार में शंकास्पद घीना डब्बा मळी आव्या तो राजस्थान पासिंग की गाड़ी में मळ्या घीना डब्बा। संसार गाय घीना 5 डब्बा मळी आव्या अने पुलिसे तमाम मुद्दामाल सीज कर्यो। नारोल पुलिस स्टेशन ना कर्मचारी की धरपकड़। नारोल पुलिस की कस्टडी में कुख्यात चेन स्नेचर उमेश खाटी कफरार थता कराई थी कार्यवाही। 18 चेन स्नेचिंग गुना में धरपकड़। बनासकांठा में खेत पैदाश की सहकारी मंडलियों ने बनास बैंके आपी नोटिस तो 2 करोड़ की लोन बाकी निकलता आपी नोटिस। समग्र मामलो पहुंचो पंथवाड़ा पुलिस स्टेशन। बुलेटिन में आगे बढ़ीशू नानकड़ा ब्रेक बाद। ब्रेक बाद समाचार सुपरफास्ट में आपनु स्वागत है। आगे बढ़िए। अमदावाद में तांत्रिक विधि नामे युवती छेतराय प्रेमी ने पामवा करावी हती तांत्रिक विधि। तांत्रिके युवती पासे थी पड़ाव्या लाखों रूपया। महिला ने परिणाम न मळता तांत्रिक विरुद्ध केस करवानुं मन बनाव्युं। तांत्रिक सामे केसना बहाने वकीले 3.78 लाख पड़ाव्या। साइबर क्राइमे फरियाद नोंधी अने शुरू करी तपास। गांधीनगरमां ढबुड़ी माता उर्फे धनजी ओर्ड सामे फरियाद। लैंड ग्रेबिंग एक्ट हेठळ गुनो दाखल। रांथीजा गाम खातेनी जमीन पर कब्जो कर्यानी फरियाद। धनजी तेना पत्नी पुत्र अने सुरेश पटेल सामे फरियाद। धनजी सामे 3 वीघा जमीन पर कब्जो करी अने बांधकाम कर्यानी फरियाद तो जिला कलेक्टरना आदेशना आधारे फरियाद। पेथापुर पोलीस नोंधे फरियाद। फरियादना नोंधाता धनजी भूगर्भमां। अमदावादना नारोल में आरोपी भागी जवानो मामलो तो बेदरकारी ने लईने एक पोलीस कर्मचारी की धरपकड़ अने जे बाद जामीन पर तेमनो छुटकारो। अमदावादना रख्याल में क्रेन की अड़फेटे सफाई कामदार नो मौत। मोटी संख्या में सफाई कामदार एकठा थता नायब कमिश्नर घटनास्थल पर पहुंचा। 2 पोलीस स्टेशन नो काफलो पण घटनास्थले दौड़ी आव्यो। नर्मदामां डेडियापाड़ामां विद्यार्थिनी पर सामूहिक दुष्कर्म। धोरण 11 विद्यार्थिनी पर सामूहिक दुष्कर्म। 6 किशोरोए गैंग रेप कर्यो। तमामने डेडियापाड़ा पोलीसे झड़पी पाड्या।
आरोपी सामे कड़क कार्यवाही करवानी स्थानिकोनी मांग। विद्यार्थिनी ने त्रण किशोरो एसटी डेपो पासे थी लई जई शाळा पाछळ गैंगरेप कर्यो। डेडियापाड़ा पोलीसे वधु तपास तेज करी। મહેસાણાના કડીના શિક્ષિકાની આત્મહત્યાના પ્રયાસનો વિવાદ ચર્ચાસ્પદ બન્યો હતો। સુસાઇડ નોટમાં કેટલાક શિક્ષકો પર માનસિક ત્રાસ આપવાનો આરોપ, જે બાદ શિક્ષકોની પ્રતિક્રિયા સામે આવી। જૂનાગઢમાં યુવાન હની ટ્રેપના સકંજામાં સપડાયો તો ભેસાણ તાલુકાના ધોળવા ગામે યુવતીને લેવા જતી યુવકને ભારે પડ્યો અને યુવકને પોલીસકર્મીની ઓળખ આપી અને અપહરણ કરી 2 લાખની માંગ કરી। ચોટીલા નેશનલ હાઈવે પર ગેરકાયદેસર પેટ્રોલિયમનું વેચાણ ઝડપાયું। હોટેલની આડમાં ગેરકાયદેસર પેટ્રોલનો વેચાણનો પર્દાફાશ। 2400 લીટર પેટ્રોલ, 2 ટ્રક સહિત કુલ રૂપિયા 27,41,200ના મુદ્દામાલ સાથે 4 આરોપી ઝડપાયા। રાજકોટના ધોરાજીમાં વીજ પોલ ઉભો કરવાની કામગીરી દરમિયાન એક મજૂરનું મોત। પ્રાથમિક તારણ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનું સામે આવ્યું। આ બાબતને લઈને પોલીસે તપાસ હાથ ધરી। ગાંધીનગરમાં એક મહિલાએ સુગઢ કેનાલમાં ઝંપલાવ્યું। અગમ્ય કારણસર મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું। ફાયરની ટીમે સલામત રીતે બહેનને બહાર કાઢ્યા અને પોલીસે તપાસ હાથ ધરી। પાટણમાં ખોરસમ કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો। યુવતી સાથે આડા સંબંધ હોવાને લઈને હત્યા, તો મોબાઈલ લોકેશનના આધારે ઉકેલાયો હત્યાનો ભેદ। પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી। રાજકોટના શાપર વેરાવળનો વિડીયો વાયરલ, તો એક વ્યક્તિ પર ભર બજારમાં અચાનક જ પિસ્ટલ જેવું હથિયાર હાથમાં લઈ અને બેફામ રસ્તા પર ફરતો દેખાયો। યુવક એક શ્વાનની પાછળ ફરતો દેખાયો। કઠોદરાના પંચશીલનગરમાં વરલી મટકા જુગારના અડ્ડા પર રેડ, તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે કરી રેડ। 1 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત। 19 લોકોની કરાઈ ધરપકડ। અડ્ડો ચલાવનાર 2 લોકો ફરાર। રાજકોટમાં લાયસન્સવાળી પિસ્તોલ લઈને નીકળેલા રામ મોહન મિશ્રાનું વીડિયો વાયરલ, જે મામલે શાપર વેરાવળ પોલીસે નિવૃત્ત આર્મીમેન મિશ્રાની અટકાયત કરી। નિવૃત્ત આર્મીમેન છે રામ મોહન મિશ્રા। અમરેલીમાં સસ્પેન્ડેડ ક્લાર્કનો આપઘાત, નગરપાલિકાના સસ્પેન્ડેડ ક્લાર્ક પંકજ જોશીનો આપઘાત ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। છેલ્લા કેટલાક સમયથી સપડાયા હતા વિવાદમાં। અમરેલીમાં ગેરકાયદેસર ડિપોઝિટ રિલીઝ કરવાનો હતો આરોપ। થોડા સમય પહેલા જ પંકજ જોશી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। નગરપાલિકાના ક્લાર્કની આત્મહત્યાની પોલીસ દ્વારા તપાસ। વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, કાર્ગો ટ્રેલર અને આઈસર વચ્ચે અકસ્માત। ગેસ સિલિન્ડર ફાટતા ડ્રાઈવર કેબિનમાં આગ લાગી, ડ્રાઈવરને હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો। નાગપુરમાં આરએસએસ મુખ્યાલયની સુરક્ષાને લઈને નિર્ણય, ડોક્ટર હેડગેવાર ભવનની સુરક્ષા વધારાય। કાર્યાલયની 2 કિલોમીટરની ત્રિજ્યામાં નો ફ્લાઇંગ ઝોન, ડ્રોન કે હવાઈ ઉપકરણના ઉપયોગ પર પ્રતિબંધ। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મુંબઈની કોર્ટમાં હાજર થવા સમન પાઠવાયું, તો રાષ્ટ્રગાનના કથિત અપમાન મામલે 2 માર્ચે કોર્ટમાં હાજર થવા આદેશ। મુંબઈની મુલાકાત દરમિયાન તેમના પર રાષ્ટ્રગાનના અપમાનનો મામલો। ગલવાન ઘર્ષણ મામલે ખુલી ચીનની પોલ, ભારતીય સૈનિકો સાથેના ઘર્ષણમાં 38 ચીની સૈનિકોના મોત થયાનો ઓસ્ટ્રેલિયન ન્યૂઝ પેપરનો ખુલાસો। લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા ન્યાયતંત્ર અને ઇલેક્શન કમિશનર પર લગાવેલા આરોપો મામલે રાજકારણ ગરમાયું, કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુએ રાહુલ ગાંધીના આરોપોનું ખંડન કર્યું। મુંબઈ પુણે હાઈવે પર ખંડાલા નજીક ટેમ્પો પલટી મારી રિક્ષા સાથે અથડાયો, તો અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। અકસ્માતની ઘટનામાં સીસીટીવીમાં કેદ થઈ ઘટના। દિલ્હીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો, તો શહેરના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો, વરસાદ થતાં ઠંડીમાં વધારો। ભશિયાળીએ હરિયાણામાં વરસાદી માહોલ, તો અંબાલા શહેરમાં વરસાદ પડ્યો, શિયાળામાં વરસાદ થતાં ઠંડી વધી। રસાનના માઉન્ટ આબુમાં મૃત ભાલુના શરીરનું કરાયું પોસ્ટમોર્ટમ, શરીર પર ઈજા થવાથી અને ભૂખ લાગવાથી થયું હતું મૃત્યુ। વન વિભાગે મૃત ભાલુનું કર્યો અંતિમ સંસ્કાર। શિમલામાં ભારે બરફવર્ષાના કારણે ઠંડીમાં ઘટાડો થયો, તો સર્વત્ર બરફની ચાદર છવાઈ। શ્રીનગરમાં 26 વર્ષની યુવતી પર કરવામાં આવેલ એસિડ અટેકના વિરોધમાં પ્રદર્શન, જહાંગીર ચોક પાસે સિવિલ સોસાયટી ગ્રુપના લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન, યુવાનોએ હાથમાં પ્લેકાર્ડ દર્શાવીને નોંધાવ્યો વિરોધ। કર્ણાટકમાં કલબુર્ગી કોર્પોરેશને નિરાધાર લોકોનો સર્વે હાથ ધર્યો અને મોડી રાત્રે રસ્તા પર રહેતા નિરાધાર લોકોને નાઇટ શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી। ઈડીના પૂર્વ અધિકારી અને ભાજપના ઉમેદવારનું આગ્રામાં કરવામાં આવ્યું સ્વાગત, ભાજપના કાર્યકરોએ કર્યું સ્વાગત, તો ભાજપે લખનૌમાં સરોજિનીનગર સીટ પરથી રાજેશ્વરસિંહને બનાવ્યા છે ઉમેદવાર।
આસામ પોલીસે કરીમગંજમાંથી એક વ્યક્તિની 11 કિલો ગાંજા સાથે ધરપકડ. પેસેન્જર બસમાંથી એક વ્યક્તિ પાસેથી મળી આવ્યો 11 કિલો ગાંજો. આસામ અને ત્રિપુરાની બોર્ડર પર પોલીસે કરી કાર્યવાહી. બિહારના લખીસરાયમાં 2 નક્સલીઓ ઠાર કરાયા, તો જંગલ વિસ્તારમાં સેના આમને સામને ફાયરિંગમાં બંને નક્સલીના મોત. સેનાએ મોટા લશ્કરી દળના માં કરી કાર્યવાહી. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.